બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ ને લઈ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલી દ્વારા જિલ્લામાં કોઈ પણ સ્થળ પર ઠંડા પીણાના વેચાણ ના કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે પાલમપુર તાલુકાના ગઢ ગામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ધજિયા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હાલમાં કોરોના નામની મહામારી સમગ્ર વિશ્વને બાનમાં લેતા હાહાકાર મચી ગઈ છે ત્યારે ગઢમાં સરકારના નિયમોને પડકાર ફેંકતા ઠંડા પીણા વેચાણ કરતા ઈસમો હાલ ખુલ્લે આમ બે રોકટોક વેચાણ કરી રહ્યા છે ત્યારે જેના પગલે ગઢ ગામના સરપંચ છે તાત્કાલિક સ્થળે પર જઈ આવા ઠંડા પીણાનું વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરી હતી જેમાં ગઢગ્રામ પંચાયત દ્વારા એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાં સરપંચ વસંત રાઠોડે જણાવ્યું હતું કે અમોએ જનજાગૃતિના ભાગરૂપે ગામમાં ઠંડા પીણા કે આઈસ્ક્રીમ નહીં વેચવા નોટિસ લગાવી પ્રતિબંધ મૂક્યો હોવા છતાં અમન બરફ એન્ડ આઇસક્રીમનો સંચાલક હલકી કક્ષાનો બરફો વેચતો હોવાથી આજે ગ્રામ પંચાયતે તેને નોટિસ આપીને એક હજાર રૂપિયાના દંડની વસૂલાત કરીને તેને વેચાણ બંધ કરવાની સૂચના આપી છે